हलो नीट अने जेडबली एम यूनिट बार। तीजी मेथड से किलचोफना नियम। हवे एना आधारित लिथम आपेल 77 क्रमनु एमसीक्यू परिपथ आ प्रकार आपेलो छे। रकम नी अंदर आ परिपथ आप्यो छे एटले विद्युत परिपथ अथवा आपणे ने नेटवर्क नाम आपता था। रकम आपेली छे आकृति में दर्शावेल परिपथ में वोल्ट मीटरनु अवलोकन खाली जग्या छे। आ वोल्ट मीटरनु अवलोकन એટલે વોલ્ટ મીટર હે ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે। એક આ બિંદુ નામ આપી દઉં એ, અને બીજો આ બાજુનું બિંદુ। આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ને એ માપવા માટે વોલ્ટ મીટરનો ઉપયોગ કર્યો છે। આ પરિપથમાં જોડેલું ન હોય, તમારા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય ને તો આ જોડવાનું હોય। એટલે વોલ્ટ મીટર આવે તો એ પરિપથના ભાગ તરીકે લેવાનું નથી। અત્યારે ભલે પરિપથમાં તમને જોડીને આપી દીધું છે, પછી એ મીટર હોય તો એ મીટરનું કામ હું, માની લો કે એ મીટર જોડ્યું હોય તો એનો મતલબ હું કે આમાંથી જે પ્રવાહનું વહન થતું હોય ને એ પ્રવાહ માપવા માટે ટૂંકમાં એ મીટરનો ઉપયોગ કર્યો હોય। પરિપથનો ભાગ ન હોય એ માપવા માટે એ મીટર જોડ્યું હોય। એટલે અત્યારે આખા આખો પરિપથ તમને આપેલો, વચ્ચે વોલ્ટ મીટર છે, પરિપથનો ભાગ નથી। તમારે એ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય ને તો તમારે વોલ્ટ મીટર જોડવું પડે। તમને રકમની અંદર આ પરિપથ આપેલો છે અને એક જ વાક્ય કીધું છે, વોલ્ટ મીટરનું અવલોકન કેટલું હશે? વોલ્ટ મીટરનું અવલોકન એટલે આ બાજુ એ બિંદુ લીધું છે ને આ બાજુ બી બિંદુ લીધું છે, આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો છે। એટલે એ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન માની લો કે હું વી એ કહી દઉં અને બી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન વી બી કહી દઉં। આ તફાવત જે મળે ને એ તફાવત એટલે શું આપશે આપણને? વોલ્ટ મીટરનું અવલોકન। બરાબર, એટલે તમારે VA માઇનસ VB મેળવવું છે। હવે જો આ પ્રકારના MCQ સોલ્વ કરવા હોય તો મારી પાસે કેટલી વસ્તુ હતી? એક તો હતો ઓહમનો નિયમ, V બરાબર IR, એક સિંગલ અવરોધ હોય તો આ સૂત્રનો ઉપયોગ થાય, નોંધ આગળ કરાવેલી છે, છતાંય યાદ કરાવી દઉં કા કિર્ચોફના નિયમ બરાબર એનો ઉપયોગ કરો। આ કિર્ચોફના નિયમનો ઉપયોગ કરું ને તો એની અંદર જે મારે મેળવવાનું એ તો મળવાનું જ નથી। કિર્ચોફના નિયમમાં કયું આવે? બંધ ગાળો હોય ને કિર્ચોફનો બીજો નિયમ મૂકું, જંકશન માટે પહેલો નિયમ ને બંધ ગાળા માટે બીજો નિયમ મૂકું, તો એમાં એક IR-વાળા પદ આવે ને એક એપ્સિલોન, બેટરી હોય તો એપ્સિલોન-વાળા પદ આવે, એમાં V ક્યાંય આવતો નથી, આવું VA માઇનસ VB ક્યાંય આવતું નથી। પણ મેં તમને ત્રીજું એ કીધું હતું કે કદાચ ઓહમનો નિયમ એ લાગુ ન પડતો હોય, કિર્ચોફનો નિયમ એ લાગુ ન પડતો હોય તો પરિપથ છે ને એ સરળ બનાવો। તો સરળ કઈ રીતના બનાવવાનો? જોઈ લેવાનું એની અંદર કે વિસ્ટન બ્રિજ બને છે કે નહીં। બીજું, એમ ન જોતો હોય તો એ શ્રેણીમાં છે કે સમાંતરમાં છે, અને ત્રીજું કે પરિપથ બદલવો। બરાબર, આમાંથી ગમે એ રીતના થતો જ હોય, કા ઓહમના નિયમની મદદથી થતો હોય છે, કા કિર્ચોફના નિયમ, કા પરિપથ સરળ બનાવો। સરળ બનાવવામાં જોઈ લેવાની પરિપથ વિસ્ટન બ્રિજનો પરિપથ છે, સંતુલનમાં છે કે નહીં, પછી શ્રેણીમાં અવરોધો જોઈડાવે તો શ્રેણીમાં હે કે સમાંતરમાં, બરાબર, સમતુલ્ય મેળવશો તો ટૂંકમાં થોડો ઘણો પરિપથ સરળ બનતો જાય, અથવા પરિપથ બદલવો એ કઈ રીતના બદલવો એના MCQ આવશે ત્યારે કહીશ। બરાબર, આની પહેલાં મેં લખ્યું હતું, પાછી એક MCQ આવું આવ્યું નથી। અથવા એ ચોથી રીત હતી, જો ખુલ્લો માર્ગ હોય, અહીંયા એ બિંદુ હોય, અહીંયા અવરોધ હોય, પછી એપ્સિલોન EMF-વાળી બેટરી હોય, અને બી બિંદુ હોય, અને આ બાજુ આઈ પ્રવાહ જતો હોય, તો આના માટે જો આવું સમીકરણ તૈયાર કરી કે અહીંથી અહીંયા જાઉં તો અહીંયા માની લો કે વિદ્યુત સ્થિતિમાન VA કહો, પછી આમ હાઈલો જાઉં તો પ્રવાહના હિસાબે વિદ્યુત સ્થિતિમાનમાં IR જેટલો ફેરફાર થાય, પ્રવાહની દિશા મુસાફરીની દિશા હરખી એટલે માઇનસ, બેટરીના રૂંધ્રુ ઉપરથી ધંધ્રુ ઉપર જાઓ એટલે પ્લસ એપ્સિલોન, આનું સાદું રૂપ આપું બી બિંદુ ઉપર પહોંચ્યું તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જાય? બી બિંદુ ઉપર જેટલું હોય એટલું। ખુલ્લા માર્ગ માટે આ રીતના મુકાય છે, બંધ માર્ગ માટે શું હતો? વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર નોંધતો તો જવાનો,
पाछा ईज बिंदु पर आवी तो विद्युत स्थितिमानो फेरफार केटलो थाय बराबर करीने जीरो। खुला मार्ग माटे आ सूत्र ही छे। एटले आ सूत्र लेवो ने तो आमां वीबी आ बाजू लई लो तो वीए माइनस वीबी जो देखाय छे। कोईपण बे बिंदु वच्चे विद्युत स्थितिमानो तफावत तमारे मेळवो होय ने तो आ सूत्रनो उपयोग करें। आ एक काम में नहीं आवे। रेडी आना आमां जो देखाय छे वीए माइनस वीबी जो गणशो कई रीतना आवे। वीए माइनस वीबी जो तो गमी एक मार्ग लई लो। अँ नाम आपी दऊँ छू हजी अँ सी अने अँ नाम आपी दऊँ छू डी। तमारे हूँ मेळवानुं छे वीए माइनस वीबी आ मेळवानुं छे। तो ए थी बी सुधीनो मार्ग लई लो तो ए थी बी सुधीनो मार्ग आई लई शको अथवा आ मार्ग लई शको। आ न लेता आमां कंई अवरोध के बेटरी के कंई नथी। वरी लखवा जाओ वीए पछी आ माई लावो तो कंई आव्युं ज नहीं तो बराबर अहीं पहोंचो तो वीबी। आवु थोड़ू शक्य हो बराबर। आ मार्ग न लेता सिवायनो कोईपण मार्ग तो हूँ आ मार्ग लई लऊं छूं ए सी अने बी अथवा ए डी अने बी जी लेवो ए छूट बराबर। ए सी बी मार्ग लई लऊं एना माटे आ मार्ग माटेनું सूत्र मूकूं तो એમાંથી મને વીએ માઇનસ વીબી મળશે। કાંઈ ઘટશે તો પછી વિચારશું। હાલો કયો માર્ગ પસંદ કરું? હાલો એ નેથી કયો આવશે સી અને નેથી બી। હાલો આ માર્ગ હાલો અહીંથી ચાલુ કરો। અહીં વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે? વીએ પછી અવરોધ નહીં છે પ્રવાહ દર્શાવો। પ્રવાહ દર્શાવવા માટે જો કે બે એમ્પિયરનો પ્રવાહ દાખલ થાય છે અહીંથી બે ભાગ થાય થોડોક ઉપર જાય થોડોક નીચે જાય। આ બાજુ માની લો કાલો આઈ જેટલો ગયો તો નીચે કેટલો જાય? ટુ માઇનસ આઈ। ટોટલ બે એમ્પિયર આવતો તો આઈ ઉપર ગયો તો બે માઇનસ આઈ। આ ગેલ્યુ આ વોલ્ટમીટર તો પછી જોડવાનું હોય વોલ્ટમીટર છે નહીં પરિપથમાં એ તો વોલ્ટેજ માપવું હોય તો જોડવાનું હોય એટલે વળી પાછા અહીંથી બે ભાગ કરતા નહીં ગયા। આ તો માપવું હોય તો વોલ્ટમીટર જોડે કાંઈ પરિપથમાં જોડેલ ન હોય તો આ બાજુ કેટલો પ્રવાહ જાય આઈ અને આ બાજુ કેટલો જાહે? ટુ માઇનસ આઈ। પાછો પાછો બે એમ્પિયર દાખલ થયો પાછો બે એમ્પિયર નીકળવો જોઈએ બાંગણે તો જો આમાંથી બે માઇનસ આઈ આવ્યો અને અહીંથી આઈ આવ્યો તો કેટલો થઈ જાહે? બે એમ્પિયર। એટલે પરિપથમાં જે પ્રવાહનું વિતરણ છે એ સાચું જ છે। જેટલો દાખલ થાય એટલો નીકળે તો બરાબર છે પ્રવાહનું વિતરણ સાચું જ હોય। તો આ માર્ગ મેં લીધો છે બરાબર છે। હવે આમાં આવી લાવો તો અવરોધ આવ્યો તો વિદ્યુ કેટલો ફેરફાર થાય વિદ્યુત સ્થિતિમાનમાં? આયાર જેટલો। પ્રવાહની દિશા મુસાફરીની દિશા હરખી એટલે માઇનસ। હાલો આ પાછો અહીંયા આયાર જેટલો ફેરફાર આ એટલે ટુ માઇનસ આઈ છે અને આર એટલે ને ચાર છે। મુસાફરી આમ થાય પ્રવાહ વિરુદ્ધ જાય છે એટલે કેવું આવશે? પ્લસ। અને અહીંયા બી બિંદુ ઉપર પહોંચે તો બધાનું સાદુરૂપ કેટલું થઈ જાય? અહીંયા વીબી છે મારે વીએ માઇનસ વીબી જોઈશ તો વીબી આ બાજુ લઈ લઉં તો માઇનસ વીબી બાકી બધું પેલી સાઈ આ સોળ આઈ માઇનસ હતું એ પ્લસ આ બાજુ લઈ જાઉં પેલા આઠ આવશે પ્લસ છે પ્લસ આઠ પેલી સાઈડ જાય એટલે માઇનસ આઠ પછી અહીં માઇનસ ચાર આઈ આવશે પેલી સાઈડ જાય તો પ્લસ ચાર આઈ બરાબર। આ મારે મેળવવાનું તો કેટલા આઈ થાય? ટોટલ વીસ આઈ અને માઇનસ કેટલું થાય? આઠ। હાલો મારા બે બિંદુ વચ્ચે એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટમીટરનું અવલોકન મારે મેળવવાનું હતું પણ મળ્યું નહીં। મળ્યું હું હવે આઈ તો આઈ મેળવો આમાંથી વિદ્યુત પરિપથ છે આ જ રીત છે આ સિવાયનું કાંઈ વિચારવાનું નથી। કિર્ચોફના નિયમ વિદ્યુત પરિપથના દાખલા આવે તો કાં ઓહમનો નિયમ કાં કિર્ચોફના નિયમ કાં પરિપથ સરળ બનાવવો વિસ્ટન બ્રિજ છે કે નહીં શ્રેણી છે કે સમાંતરમાં છે અથવા પરિપથ થોડો ઘણો બદલવો અને કાં ખુલ્લી લૂપ સૂત્રો આટલા જ છે વિદ્યુત પરિપથ હોય અજ્ઞાત મેળવવા માટે બીજું કાંઈ આમાં છે નહીં। તો મારે આઈ મેળવ્યો તો ગમે બંધગાળો લ્યો એમાં કિર્ચોફનો નિયમ મૂકી દો તો આઈ નહીં મળે આખો જ બંધગાળો લઈ લો। કેટલા બંધગાળા છે આમાં? એક જ છે ને? એક જ કે ત્રણ છે? આ ગણો તો આ બાજુનો એક આ બાજુનો બીજો અને આખો ત્રીજો। તો વોલ્ટ મીટર છે મેં તમને કીધું માપવું હોય તો જ જોડવાનું હોય પરિપથનો ભાગ ન હોય એટલે નથી એવું જ માની લ્યો। એટલે કેટલો બંધગાળો છે? એક જ બંધગાળો છે તો પહેલાં એ બંધગાળા માટે હું કિર્ચોફના નિયમ મૂકી દઉં એટલે આઈ મળી જાય। તો બંધગાળા માટે હાલો એ બિંદુ ઉપર ચાલુ કરું બરાબર મુસાફરીની દિશા લખી નાખો એથી સી ઉપર જઈશ નેથી ડી ઉપર આ સોરી નેથી બી ઉપર જઈશ નેથી ડી ઉપર જઈશ અને નેથી ક્યાં વહી જઈશ પાછો એ ઉપર આ મુસાફરીની દિશામાં સમઘડી દિશામાં ફરું ચાલુ કરો અહીંથી વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર નોંધતો જવાનો। હવે બંધગાળા માટે હો એટલે આ નથી ક્યાંક પાછો અહીં વીએ લખતા અને અહીંથી ચાલુ કરો
पेला अवरोधवाड़ पद आयु एट आई आर जेटो फेरफार प्रवाहनी दिशा मुसाफरी दिशा अर्खी एट माइनस हालो अँ प्रवाहनी दिशा मुसाफरी दिशा विरुद्ध एट प्लस आई आर एट टू माइनस आई और आर एट चार हालो मुसाफरी प्रवाह विरुद्ध एट प्लस आई माइनस आई सॉरी आई आर आई एट टू माइनस आई है आर एट सोल हलो पाछ अँ आई आर केव प्रवाहनी दिशा मुसाफरी दिशा अर्खी एट माइनस आई और आर एट चार हलो पाछा ये पर पहुंची गया बधाई सरवाळो केटलो थाय जीरो आ केटलो थाय अँ सोल आई काउंस छोड़ी नाखो एटले प्लस आठ माइनस चार आई पछी अँ प्लस केटलो थाय बत्रीस काउंस छोड़ो तो माइनस केटलो थाय सोल आई अने माइनस केटलो थाय चार आई अने बराबर जीरो हलो आई वाला पद केटला थाय आ माइनस सोल माइनस चार एटले माइनस वीस ने पाछा माइनस वीस એટલે માઇનસ ચાલીસ આવી હાલો આ કેટલા થયા બત્રીસ વત્તા આઠ એટલે પ્લસ ચાલીસ અને બરાબર ઝીરો તો આઈ બરાબર કેટલું આવશે એક એમ્પિયર હાલો અહીં મૂકી દઉં એક એમ્પિયર તો વીસ આ એક માઇનસ આઠ એટલે કેટલું થઈ જાય તો કે બાર વોલ્ટ બરાબર આ આપણો જવાબ એટલે આ પ્રકારના એમસીક્યુ આવે વીએ માઇનસ વીબી વાળા તો ધ્યાન રાખો હજી બીજું એક આવું ગણાવું છે સત્યોતેરમાં એમસીક્યુ અહીં પૂરો